નમસ્કાર મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું માત્ર સાત જ દિવસની અંદર હરસ જેવા અસહ્ય રોગમાંથી છુટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાય વિશેની મિત્રો મુખ્યત્વે હરસનું વિશ્લેષણ બે પ્રકારમાં પાડવામાં આવ્યું છે જેમાં પહેલું છે લોહીવાળા હરસ અને બીજું છે બાદી હરસ મિત્રો આ લોહીવાળા હરસમાં જ્યારે પણ આપણે નિત્યક્રમ કરતા હોઈએ ત્યારે મળ ત્યાગતા સમયે વધુ દુખાવો થતો નથી પરંતુ લોહી આવવા માંડે છે મિત્રો મળ કેન્દ્રની અંદરની બાજુ મસા હોય છે મળ નીકળતા સમયે તે બહાર આવે છે તેમજ મળ નીકળી ગયા બાદ પોતાની જાતે પાછા અંદર જતા રહે છે ઘણા સમય સુધી સારવાર ના કરવાના કારણે તે બહાર જ રહી જતા હોય છે અને પછી તેને સમયે સમયે હાથ વડે અંદર કરવામાં આવે છે તો પછી સારા એવા ડોક્ટર પાસે ઇલાજ કરાવી અને તેને કઢવવામાં આવે છે મિત્રો બીજો પ્રકાર જોઈએ તો તે છે બાદી હરસ મિત્રો આ બાદી હરસમાં નિયમિતપણે પેટમાં કબજીયાત અને ગેસ થતો હોય છે અને તેના લીધે આ હરસની સમસ્યા ઉત્પન્ન થાય છે મિત્રો આ હરસને લીધે પેટમાં અગ્નિ થવી વખતો વખત દુખાવો થવો ખુજલી આવવી શરીરમાં ચેન ના પડવું કોઈ પણ કામમાં મન ન લાગવું તેમજ મળ કડક હોવાને લીધે તેમાંથી લોહી નીકળે છે મિત્રો આ હરસમાં પણ મસા તો હોય જ છે મસાને લીધે મળદ્વાર ચંકોસાય છે અને કઠોર મળ વ્યક્તિની ચામડીને ઘસાતા ઘસાતા બહાર આવે છે જેથી તે જગ્યા પર ચીરા પડી જાય છે અને તેના લીધે મળ યોનિમાં બળતરા તેમજ પીડા થતી હોય છે તો મિત્રો ચાલો વાત કરીએ હરસ જેવા પીડાદાયક રોગને મૂળમાંથી દૂર કરવાના કેટલાક ઘરેલું ઉપાય વિશેની મિત્રો તમે કોઈ પણ પ્રકારના હરસથી પીડાતા હોય પણ બેથી ત્રણ દિવસમાં તમે જાતે જ અનુભવ કરશો કે લોહી નીકળવાનું ઓછું થઈ જશે તેમજ ચારથી પાંચ દિવસમાં તો તમને આ જૂના અસહ્ય દુખાવામાંથી મુક્તિ પણ મળી શકે છે તો મિત્રો ચાલો વાત કરીએ આ ઘરગથ્થુ અક્ષેર ઉપાય વિશેની તો મિત્રો પહેલાં જોઈશું બાદી હરસ માટે શું ઉપાય કરી શકાય મિત્રો બાદી હરસ માટે દસ ગ્રામ જેટલા ગલગોટાના છોડના પાંદડાને સપ્રમાણ ઘીમાં ભેળવી અને તેને ગરમ કરવા મિત્રો આ ઉપાયને દિવસમાં ત્રણ વખત લેવાથી હરસની પીડામાંથી મુક્તિ મેળવી શકાય છે તેમજ કાળા મરી સાથે ચૂંદી અને તેને પીવાથી પણ લાભદાયી સાબિત થઈ શકે છે મિત્રો હવે જોઈશું લોહીવાળા હરસ માટે શું કરી શકાય મિત્રો લોહીવાળા હરસ માટે ગલગોટાના પાનનો રસ હરસમાં નીકળતા લોહીને અટકાવવામાં મદદરૂપ થાય છે તેના માટે બસો પચાસ ગ્રામ જેટલું ગલગોટાના પાન અને કેળાના મૂરીયાને બે લિટર પાણી સાથે રાત્રે પલાળવામાં આવે અને પ્રાતઃ એટલે કે સવારે આનો રસ બનાવી અને પંદરથી વીસ ગ્રામ મુજબ સ પ્રમાણમાં આરોગવામાં આવે તો આ રોગમાંથી રાહત મેળવી શકાય છે મિત્રો બાદી હરસમાં આવેલા સોજા માટે ગલગોટાના પાનનો રસ અતિ ઉત્તમ સાબિત થતો હોય છે મિત્રો આ સિવાયના પણ જાત જાતના ઘરગથ્થુ ઉપાય છે જેના વિશે આપણે જોઈએ તો તેમાં પહેલું છે પારિજાત મિત્રો રાતના બે ગ્રામ પારિજાતના પુષ્પોને ત્રીસ મિલીગ્રામ પાણી સાથે પલાળી અને સવારે પુષ્પોને સૂંધી અને તેને ગાળી તેમાં એક ચમચી જેટલી સાકર ભેળવી અને નરણા કોઠે એક અઠવાડિયા સુધી પીવામાં આવે તો પણ હરસથી છુટકારો મેળવી શકાય છે મિત્રો પારિજાતના બીને કાળા મરીની સાથે વાટી અને તેની નાની નાની ગોળી બનાવી અને ગરમ પાણી સાથે લેવામાં આવે તો પણ આ હરસની બીમારીને મટાડી શકાય છે મિત્રો બીજું છે કપૂર મિત્રો મૂળાને અધ્વચ્છેથી કાપી અને તેમાં કપૂર રસોદ ચાસકું અને લીમડાના ફૂલનો રસ દસ દસ ગ્રામ જેટલો પાવડર બનાવી અને તેને તેમાં ભરી લ્યો ત્યાર પછી તેને કપડામાં બાંધી અને ધૂળ લગાવી શેકી લો મિત્રો થોડી વાર પછી તેને સાફ કરી અને પટ્ટા ઉપર ચૂંદી નાખો અને તેની નાની નાની ગોળી બનાવો મિત્રો એક અઠવાડિયા સુધી રોજ ભૂખ્યા પેટે પાણીની સાથે આનું સેવન કરવામાં આવે તો હરસની બીમારીને મટાડી શકાય છે મિત્રો ત્રીજું છે કોબી મિત્રો કોબીના વાટેલા પાનનો રસ મસા પર લગાડવાથી મસાને મટાડી શકાય છે મિત્રો ચોથું છે મૂળા મિત્રો સો ગ્રામ જેટલી જલેબીને સવાસો એમ એલ મૂળાના રસ સાથે એક કલાક સુધી પલાળી રાખો ત્યાર પછી તે જલેબીને ખાવાની તેમજ તેના રસને પીવાનો છે મિત્રો આવું એક અઠવાડિયા સુધી સતત કરવામાં આવે તો પણ હરસની બીમારીને મટાડી શકાય છે મિત્રો પાંચમું છે અરીઠા મિત્રો અરીઠાના ફોફાને વાટી અને તેને આગ ઉપર સળગાવી અને તેનો કોલસો બનાવી લેવો ત્યાર પછી તેમાં કાથો ઉમેરી અને તેનું ચૂરણ બનાવી લેવું મિત્રો એક ગ્રામનો ચોથો ભાગ માખણ દૂધની તર સાથે સવારે અને સાંજે લેવામાં આવે તો તેનાથી ખાજ અને તેનાથી થયેલા ઘાવની તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે મિત્રો આ બધા ઉપાયને તમારી તાસીર અને અનુકૂળતા પ્રમાણે પ્રયોગમાં લઈ શકાય છે મિત્રો ગરમ ખોરાક લેવાનું ટાળવું જોઈએ તેમજ જીરુંના લેપ હરસ ઉપર લગાડવાથી તેમજ બેથી પાંચ ગ્રામ જેટલું જીરું ઘી અને સાકર ભેળવીને ખાવાથી પણ હરસમાં રાહત મેળવી શકાય છે મિત્રો નાક કેસર અને દાડમના ચાલનું ચૂર્ણ સાથે લેવાથી પણ આ હરસની બીમારીમાં રાહત મેળવી શકાય છે તેમજ રાત્રે પાણીમાં પલાળેલા સૂકા અંજીર સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો પણ બાદી હરસમાં રાહત મેળવી શકાય છે મિત્રો સાવ સસ્તો અને સરળ ઉપાય છે વાટેલો અજમો અને એક ગ્રામ જેટલું સિંધા લૂણ મિત્રો આ બંનેને સાસમાં નાખી અને લેવાથી હરસની બીમારી કાયમીને માટે નાશ પામે છે તેમજ મસા પણ પાસા થતા હોતા નથી તો મિત્રો આ હતા હરસની બીમારીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાય મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય ભારત